આજનું વક્તવ્ય યુગ પુરુષ મારા દાદાજી। નમસ્કાર, ડિજિટલ પાર્ટનર યુટ્યુબ ચેનલના તમામ દર્શક મિત્રોને જય યોગેશ્વર। આજે હું આપની સમક્ષ એક ધૃષ્ટતા કરવા માંગુ છું। રજકણ સૂરજ થવાનો કે સૂરજને આંબવાનો પ્રયત્ન કરે તેવો જ આ એક બાલિશ પ્રયાસ છે। ક્યાં સૂર્ય જેવા ઝગમગતા તેજપુંજ દાદા અને ક્યાં તેમના વિશે બોલનારો આ રજકણ રૂપી બાળક હું। પરંતુ ખુદ સૂર્ય પર પ્રકાશ પાડવાની મારી આ ચેષ્ટાને આપ બાળહટ ગણી શમ્ય ગણશો। મરાઠીમાં મોટાભાઈને દાદા કહે છે, એ સૌના મોટાભાઈ જેવા લાગે છે અને દાદા જેવા વયોવૃદ્ધ તો ક્યારે લાગતા જ નથી। સફેદ વસ્ત્રો, કબીની ડાગાડૂગ વગરની ચાદર જેવા દ્રઢ સંકલ્પથી ઘડાયો હોય તેવો સશક્ત દેહ છે। ચશ્મા પાછળ દેખાયા કરતી સ્નેહાદ આંખો અને મંદિરમાં ધજાની જેમ વારે વારે વાતચીતમાં ફરકતું હાસ્ય તેઓની ખૂબી છે। સમાજે સંત તરીકે સ્વીકારે એટલે તેમણે ભગવા નથી ધારણ કર્યા કે નથી પોતાના શિષ્યવૃંદ પાસે ભગવા પહેરાવ્યા। દુનિયાના આધ્યાત્મિક પુરુષોની પરદેશમાં એક પરિષદ હતી, સૌ પોતપોતાનો પરિચય આપવાના હતા। પાંડુરંગ શાસ્ત્રીજીનો વારો આવ્યો ત્યારે તેમણે કહ્યું કે સેલ્ફ ઇન્ટ્રોડક્શન ઇઝ નોટ અવર કલ્ચર, એટલે કે પોતાનો પરિચય આપવો એ આપણી સંસ્કૃતિમાં નથી। તેમણે ગામે ગામ મંદિર બાંધવાની વૃત્તિ કરી છે, પરંતુ કેવળ પૈસાથી બંધાય તે મંદિર નથી હોતું। તેઓ ગામના દરેક માણસને મંદિરના બાંધકામમાં સાંકળે છે, દરેકને લાગે છે કે આ મંદિર અમારું છે। આ રીતે લોકોમાં આત્મીયતા કેળવાય। કોઈ ગામમાં લીલુંસમ મંદિર હોય તો અવશ્ય જાણજો કે તેની પાછળ દાદાનો જ હાથ હોય। પાંડુરંગ શાસ્ત્રીજીએ તેમના યોગેશ્વર કુશી, મોક્ષ મંદિર, અમૃતાલયમ, શ્રી દર્શનમ, હીરા મંદિર, મત્સ્યગંધા, ગોરસ ઇત્યાદિ સેંકડો કાર્યક્રમો દ્વારા મનુષ્ય ઉત્થાનની પ્રવૃત્તિઓ કરી છે। માછીમારોની દુનિયામાં તેમણે જબરદસ્ત પરિવર્તન આણ્યું છે અને તેઓને વ્યસન મુક્ત કર્યા છે। દાદા જન્મે મરાઠી હોવા છતાં ગુજરાતી ભાષા પર તેમનું પ્રભુત્વ અદ્ભુત છે। તેઓ હંમેશા કર્મ પ્રેરિત વચનો આપે છે। દાદા કહેતા કે આજની પ્રચલિત ભક્તિ શાસ્ત્રોક્ત નથી, કારણ કે પરમાત્મા જે સાધ્ય છે તેને લોકોએ પોતાની ભૌતિક આવશ્યકતાઓ પૂરી પાડવાનું અથવા તો ભીતિથી તેનું રક્ષણ કરવાનું એક સાધન બનાવી દીધા છે। દાદા બાળકો યુવાનોને વિકાસલક્ષી પ્રવૃત્તિમાં સક્રિય કરી રહ્યા છે। તેઓએ અનેક માણસોને કર્મયોગમાં જોડ્યા છે। તેઓએ ડિવાઇન બ્રધરહુડ અંડર ધી ફાયરહુડ ઓફ ધ ગોડ ની ભાવના લોકોમાં જાગૃત કરી છે। દેશ અને પરદેશમાં દાદાના લાખો અને કરોડો ચાહકો છે। તેમની વૃત્તિ અને પ્રવૃત્તિમાં ગીતાના અધ્યયનો રણકાર છે। તેઓ આ યુગના યુગ પુરુષ છે। કૃષ્ણ વંદે જગદગુરુ। જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરવાનું, શેર કરવાનું અને અમારી ડિજિટલ પાર્ટનર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આવા જ નવા વિડીયો જોવા અને જાણવા માટે અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરજો। જય યોગેશ્વર।